નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને આજે વાત કરીશું નેશનલ ડૉક્ટર ડે નિમિત્તે નેશનલ ડૉક્ટર ડે કેમ ઉજવવામાં આવે છે કોની યાદમાં અને કોના માનમાં ઉજવવામાં આવે છે તેના વિશે વાત કરીશું ડૉક્ટર કે એવો શબ્દ છે કે ધરતી પરનો એ ભગવાન માનવામાં આવે છે ભગવાન બાદ જો કોઈ જીવ બચાવી શકતું હોય તો તે ડૉક્ટર છે અને ડૉક્ટરને એટલા જ માટે ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે હાલ કોરોનાના સંકટ વચ્ચે પોતાના જીવને જોખમમાં રાખીને જે સૌથી પહેલી હરોળમાં ઊભા છે તે તબીબો છે તે જાણે છે કે કોરોનાની કોઈ દવા નથી તે છતાં પણ એ કોરોનાગ્રસ્ત દર્દીની દિવસ રાત સારવાર કરી રહ્યા છે પોતાના પરિવારથી દૂર રહીને પણ એ સમાજની સેવા કરી રહ્યા છે એવા તમામ ડૉક્ટરોને વડોદરા ન્યૂઝ નેટવર્ક તરફથી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આજના દિવસે અને હવે વાત કરીએ કે આજનો આ દિવસ ઉજવવામાં કેમ આવે છે કોના માનમાં ઉજવવામાં આવે છે અને ક્યારથી ઉજવવામાં આવે છે અને આ જે જેમના માનમાં ઉજવવામાં આવે છે તેમનાથી જોડાયેલા પાંચ કિસ્સાઓની પણ આજે આપણે ચર્ચા કરીશું પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન અને જે તે સમયના ખૂબ જ પ્રસિદ્ધ તબીબ ડોક્ટર બિધાનચંદ્ર રોયના જન્મદિવસે નેશનલ ડોક્ટર ડે ઉજવવામાં આવે છે વર્ષ ઓગણીસો એકાણુંથી આ દિવસની શરૂઆત કરવામાં આવી છે ડોક્ટર વિધાનચંદ્ર રોયનું આજે જન્મદિવસ છે પહેલી જુલાઈ તેમના જન્મદિવસે નેશનલ ડૉક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે ડૉક્ટર વિધાનચંદ્ર રોયથી જોડાયેલા પાંચ કિસ્સા પર આજે આપણે નજર કરીએ ડૉક્ટર બિધાનચંદ્ર રોયની વાત કરીએ તો તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પર્સનલ ડોક્ટર હતા અને સાથે સાથે વાત કરીએ તો પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુના પણ તેઓ તબીબ હતા પંડિત જવાહરલાલ નહેરુ તેમની તમામ જે મેડિકલ સલાહો છે તેમને માનતા હતા ડૉક્ટર બિધાનચંદ્ર રોયના આપણે જે પાંચ કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છે તેમાંથી પહેલો કિસ્સો છે મહાત્મા ગાંધીથી જોડાયેલો મહાત્મા ગાંધીના તેઓ પર્સનલ ડૉક્ટર હતા અને વાત છે ઓગણીસો ને તેત્રીસની ઓગણીસો ને તેત્રીસમાં મહાત્મા ગાંધીજી આત્મશુદ્ધિ ઉપવાસ પર હતા ને જે તે સમયે તેમને કોઈ પણ દવા લેવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારે ડૉક્ટર બિધાને ગાંધીબાપુને આગ્રહ કર્યો હતો કે તમારી તબિયત સારી નથી ને તમારે દવા લઈ લેવી જોઈએ તે સમયે મહાત્મા ગાંધીએ ડૉક્ટર બિધાનને કીધું હતું કે તમે શું દેશની ચાલીસ કરોડની જનતાની મફત સારવાર કરી શકો છો ત્યારે ડૉક્ટર બિધાનચંદ્ર રોયે મહાત્મા ગાંધીને ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો તેમને ગાંધીજીને જણાવ્યું હતું કે હું દેશની ચાલીસ કરોડ જનતાની મફત સારવાર નથી કરી શકતો અને હું મોહનદાસ કરમચંદ ગાંધીની પણ સારવાર નથી કરી રહ્યો હું એ ચાલીસ કરોડ લોકોના પ્રતિનિધિની સારવાર કરી રહ્યો છું અને આ જવાબ સાંભળીને મહાત્મા ગાંધીએ ડૉક્ટર બિધાનચંદ્ર રોયને જણાવ્યું હતું કે તમે એક થર્ડ ક્લાસ વકીલ જેવી દલીલ કરી રહ્યા છો ડૉક્ટર બિધાનચંદ્ર રોયના બીજા કિસ્સા પર નજર કરીએ તો ઓગણીસો ને બાસઠમાં પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ વોશિંગ્ટન ટાઈમ્સને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને એ ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે એક સમયે તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી તેઓ બીમાર થઈ ગયા હતા તેમના માટે જે પેનલ બનાવવામાં આવી હતી મેડિકલની તે પેનલના મુખ્ય તબીબ ડૉક્ટર વિધાનચંદ્ર રોય હતા અને આ વાત વોશિંગ્ટન ટાઈમ્સે પણ લખી હતી ડૉક્ટર બિધાનચંદ્ર રોય એક પ્રસિદ્ધ ચિકિત્સક હતા પણ તેમની સાથે પણ વિદેશમાં ભેદભાવ થયો હતો સામાજિક ભેદભાવના તેઓ પણ શિકાર થયા હતા અને તેઓ પણ એક કિસ્સો વોશિંગ્ટન ટાઈમ્સમાં છપાયો હતો ઓગણીસો અડતાલીસની વાત છે જ્યારે ડૉક્ટર વિધાનચંદ્ર રોય અમેરિકા ગયા હતા અને અમેરિકામાં તેઓ પોતાના પાંચ મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા રેસ્ટોરન્ટમાં તેમને જમવાનું પીરસવાનું અને સર્વિસ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો હોટલ માલિક દ્વારા જે વેટર હતા તેમને કહેવામાં આવ્યું હતું કે આ લોકોને તમે પાર્સલ કરી આપો તેમને સર્વિસ ના આપો અને ત્યારે ડોક્ટર વિધાનને જાતીય સામાજિક ભેદભાવ નડ્યો હતો અને તેઓ ત્યાંથી બહાર નીકળી ગયા હતા ત્યારબાદ આ ઘટનાને તેઓ એક રિપોર્ટરને જણાવી હતી અને ત્યારબાદ અખબારમાં પણ આ સમાચાર આવ્યા હતા ડૉક્ટર વિધાનચંદ્ર રોયની વાત કરીએ તો તેઓ એક તબીબ હતા જાણીતા તબીબ હતા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન પણ હતા અને તે સમયે ફિલ્મ મેકર સત્યજીત રેની એક ફિલ્મ બની રહી હતી ને તે સમયે તેઓ ખૂબ જ આર્થિક સંકટમાં આવી ગયા હતા સત્યજીત રેની માતાએ તેમના ઓળખીતાઓ પાસે આર્થિક મદદની માંગ કરી હતી અને તે સમયે ડૉક્ટર વિધાનચંદ્ર રોય પણ સચ્ચિત રેના માતાના સંપર્કમાં હતા અને તેમને આ વસ્તુની જાણ થતાં જ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા તેમને આર્થિક મદદ પણ કરવામાં આવી હતી અને જ્યારે તે ફિલ્મ પૂર્ણ થઈ હતી ત્યારે તે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પંડિત જવાહરલાલ નહેરુને બોલાવીને કરવામાં આવી હતી આજે આપણે જે પ્રસિદ્ધ તબીબની વાત કરી રહ્યા છે ડૉક્ટર વિધાનચંદ્ર રોય તેવો તબીબ કેવી રીતે બન્યા તે કિસ્સો પણ ખૂબ જ જાણવા જેવો કિસ્સો છે વિધાનચંદ્ર રોય જ્યારે અમેરિકાની યુનિવર્સિટીમાં મેડિકલમાં એડમિશન લેવા ગયા હતા ત્યારે જે તે સમયના ડીને દોઢ માસ સુધી તેમનું એડમિશન સ્વીકાર્યું ન હતું અને ત્યારબાદ ડૉક્ટર વિધાને ત્રીસ જેટલી વખત તેમનાથી મુલાકાત કરી હતી ત્રીસમી વખત જ્યારે તેમણે ડીન સાથે મુલાકાત કરી ત્યારે ડીનનું પણ હૃદય પરિવર્તન થયું હતું અને ડૉક્ટર વિધાનને કોલેજમાં એડમિશન મળ્યું હતું એડમિશન મળવાની આવી કઠિન પરિશ્રમ બાદ આવી કોશિશ બાદ જ્યારે તેઓ ખ્યાતનામ ડૉક્ટર બન્યા ત્યારે તેમને પોતાનું અને દેશનું નામ પણ રોશન કર્યું અને આજે તેવા જ પ્રસિદ્ધ તબીબના જન્મદિવસે આપણે નેશનલ ડોક્ટર ડે ઉજવી રહ્યા છે